नमस्कार विद्यार्थी मित्रों, आरजीसी राज ग्रुप ऑफ क्लासेस ने आ चैनल में तमारु स्वागत छे। धोरण 10 विषय गण। विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर नंबर 1 वास्तविक संख्यानो अभ्यास करवानो छे। अभ्यास करता पहला के जो तमे अमारे चैनल सब्सक्राइब न करो तो सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो के जेथी करीने अमारा विडियो तमने समयसर मळता रहे। पांच ની વાત કરીએ તો પાંચ શું છે આપણે એમ કે ભાજક છે
એટલે કે ભાજકના પછીનાળે દર્શાવીએ છે બી વડે આ પાંચની વાત કરી એટલે કે જે આપણને પાંચ જવાબ મળ્યો છે તે આપણો શું થશે કે ભાગફળ જેને આપણે સિનાળે દર્શાવીએ છે ક્યુ વડે અને જે શેષ જે વધેલી છે એ શું છે કે આ એટલે કે આ જો સૂત્ર પ્રમાણે જો આપણે કિંમત મૂકીએ તો શું જોવા મળશે કે એ બરાબર શું છે 26 જે લખી દઈએ છે 26 બી બરાબર કેટલા આવી ગયા 5 તો લખી દઈએ 5 ગુણ્યા શું કીધું છે ભાગફળ તો ભાગફળ આપણને કેટલો મળી ગયો છે 5 વત્તા શેષ તો શેષ શું છે આપણી પાસે 1 છે તો અહીંયા લખી દઈએ 1 તો શું થઈ ગયું છે 5 ગુણ્યા 5 એટલે 25 25 વત્તા એટલે કેટલા થયા 26 તો આપણો જવાબ છે આપણને કેટલો મળી ગયો 26 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શું છે એમ કે ભૂસા શોધી શકીએ તો હવે આગળ વધીએ સ્વાધ્ય 1.1 આગળ વધીએ સ્વાધ્ય 1.1 એમાં જોઈએ પ્રશ્ન યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ભૂસા શોધો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ કે હમણાં આપણે થિયરીમાં જોઈ તે મુજબ કે જેની મદદથી શું કરવાનું છે કે ભૂસા શોધવાનું છે તો યુક્લિડની ભાગ પ્રવિધિનો આપણો સૂત્ર છે એ બરાબર બી ક્યુ વત્તા કે જેનો ઉપયોગ કરીને શું શોધવાનું છે કે આપણે ભૂસા શોધવાનું છે તો જોઈએ એમાં દાખલા નંબર 1 135 અને 225 તો અહીંયા આપણે આપી દીધા છે 135 અને 225 નો શું શોધવાનો છે ભૂસા શોધવાનો છે કે જેમાં 135 અને 225 માંથી મોટો કોણ છે કે 225 તો અહીંયા આપણે લખી દઈએ કે 225 ગ્રેટર ધેન 135 હોવાથી ભાગાકારને પૂર્વપ્રમેયનો ઉપયોગ કરતા તો ભાગાકારની પૂર્વપ્રમેય જે રીત છે એનો શું કરવાનો છે ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે લખી દઈએ કે એ હંમેશા કેવો હોય છે મોટો એટલે બી કરતા એ કેવો આવે છે મોટો આવે છે તો એ બરાબર કેટલા થશે અહીંયા આપણી પાસે લખી દઈએ એ બરાબર 225 અને બી બરાબર કેટલા થશે 135 તો એ અને બી મળી ગયા હવે શું કરવાનું છે આપણે ભાગાકાર કરીને શું મેળવવાનો છે કે ગુસા મેળવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે યુક્લિડની ભાગ પ્રવિધિનો કે એ બરાબર બી ક્યુ વત્તા આ તો એ બરાબર કેટલા છે 225 તો અહીંયા લખી દે છે 225 બરાબર બી બરાબર કેટલા થશે 135 ગુણ્યા અહીંયા ભાગફળ એટલે કે જવાબ આપણને મળેલો નથી અને શેષ પણ આપણને જે મળેલી નથી શું કરવાનું છે કે હમણાં આપણે જોયું તે મુજબ કે એ બી વડે શું કરવાનું છે ભાગવાનું છે અને આપણને શું મળે છે કે એક શેષ મળશે અને એક જવાબ મળે એટલે કે 225 છે અને 135 છે તો શું કરવાનું છે કે આપણે ભાગાકાર કરવાનું છે તો કે ભાગાકાર કરી તો 225 ભાગ્યા 135 તો અહીંયા આવશે 135 અને અહીંયા શું આવશે કે 225 તો 135 એકા 135 0 બે માંથી 3 ના જાય એટલે આપણે લઈએ છીએ 10 કો તો 12 માંથી 3 બાદ કરી એટલે કેટલા વધે ને વિદ્યાર્થી મિત્રો આપણને શેષ કેટલી મળી ગઈ છે કે નહીં તો શું આવી ગયું આપણી પાસે 135 એકા 135 વત્તા ને તો શેષ શું છે કે આપણી પાસે 0 છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અહીંયા શું કહે છે કે જે આપણને જે ભાગફળ મળે છે એ જે આ સંખ્યા છે એના કરતા શું હોય છે કે નાનો હોય છે અને જો શેષની વાત કરીએ તો શેષ શું હોય છે કે બી કરતા આપણને નાની જોવા મળે તો આપણી પાસે જે બી આવી ગયો હવે એને આપણે શું કરવાનું છે કે એ બરાબર એટલે થશે 135 બરાબર જે 90 છે એને શું લઈ લેવાના છે હવે કે બી કરીએ તો અહીં આવી ગયા ને ફરી એ જ રીતે શું કરવાનું છે કે ભાગાકાર કરવાનું છે 135 ભાગ્યા 90 તો કે આપણે ભાગાકાર કરીએ 100 ને અહીંયા શું આવી જશે 90 અહીંયા આવી ગયા 135 તો 90 એકા 90 90 તો 180 થશે એટલે કે ભાગ નહીં ચાલે તો અહીંયા કેટલા આવી જશે 5 10 કો એટલે કે 13 અહીંયા આવશે 4 શું થઈ ગયું 0 તો શેષ કેટલી મળી ગઈ આપણને 45 તો અહીંયા લખી દઈએ 90 એકા 90 શેષ કેટલી મળી ગઈ છે આપણને કે 45 ફરી એ જ રીતે કરવાનું છે તો હવે 90 શું બની જશે આપણને કે એ બની જાય તો અહીંયા લખી દઈએ છે 90 બરાબર જે અહીંયા 45 છે શું આવી જશે કે બી તરીકે તો અહીંયા લખી દઈએ છે 45 ગુણ્યા અહીંયા આપણે લખવાનું છે એમ કે અને અહીંયા શું આવી જશે શેષ તો જો 45 હું કેટલા સાથે ગુણાકાર કરું ત્યારે આપણને 90 મળે તો 45 નું 90 થાય તો અહીંયા લખી દઈએ છે 45 નું 90 શેષ શું થઈ ગયા કે 0 તો અહીંયા આપણે કહી શકીએ કે આપણો જે ભૂસા
लेके बंदे वहां सरखो कयो छे के 45 આવી ગયો છે તો આપણે લખી દઈએ કે ભૂસા આપણે લખી દઈએ કે 135 અને 225 એનો ભૂસા કેટલો જોવા મળે છે એમ કે 45 આગળ વધી દાખલા નંબર 867 અને 255 વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપ્યું છે કે 867 એ જે આવો શું હશે એ હશે અને 255 એ હું શું હશે એમ કે બી હશે तो यहाँ पर लिखी दे के 867 ग्रेटर देन 255 होवा थी भागाकार में पूर्वाक्रमण नो उपयोग करता तो यहाँ पर लिखी दे जैसे कि a ग्रेटर देन b तो यहाँ पर a बराबर थसे 867 b बराबर कितना आ गया जैसे 255 तो यहाँ पर ना अब a और b मिल गया छे तो यहाँ पर यहाँ करी दिए कि a बराबर सूत्र से आपके पास एक भूसा शोधवा मानो a बराबर b क्यूब वत्ता तो a बराबर कितना थसे 867 तो यहाँ लिखी दिए छे 867 बराबर b बराबर कितना थसे 255 855 तो 255 का 255 वाले पण भाग चाले बे वाले भाग चालसे ने अब आपण ट्राय करी की 3 वाले भाग चाले छे एम तो ये लखी दे छे के 255 गुणी तो 255 गुणिया 5 चाले 15 वधी पड़ी 1 15 ने एकला थसे 16 वधी पड़ी 1 सा कितला मा छे 765 जो आपण 4 वाले भाग चलावे तो सु की छे के 867 करता ए संख्या सु थई जाय वधी जाय छे लेके आपणे केटला भाग चलाववा पडशे एम के 3 तो 255 गुणिया 3 कितना मिल गया 765 तो कितना आ गया 201 तो शेष कितनी वधी गई के 102 तो यहां आपने लिखी दईए छे के 255 गुणिया 3 शेष कितनी मिल गई छे आपने यहां 102 तो 102 शेष मिल गई એટલે શું કરી દે છે અહીંયા આવી જશે 255 જે એના સ્થાન આવશે અહીં આપણે જોવા મળશે 102 ગુણ્યા અહીંયા શું આવશે ભાગફળ આપણે શોધવાનું છે અને અહીંયા શું આવી જશે એમ કે શેષ તો 102 હું કેટલા વડે ગુણો અને જે શેષ છે એ શું કહે છે એમ કે b કરતા કેવી આવી જોઈએ એમ કે નાની આવી જોઈએ જે આપણે શું છે કે સરળ છે અને જે અહીંયા જે જવાબ આવે છે એનો જે ગુણાકાર છે એ 255 કરતા કેવો હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ તો હવે શું કરવાનું છે એમ કે 255 ભાગ્યા 102 તો આપણે ભાગાકાર કરી લઈએ કે 255 ભાગ્યા 102 તો કે ભાગાકાર કરી તો 102 નો ગુણાકાર 102 = 102 तो यहां आपने लिखी दईए छिए कि 102 गुणा कितना થશે એમ કે 2 અને શેષ કેટલી મળી ગઈ છે 51 તો આગળ વધીએ અહીંયા આ જે સાબળો b બરાબર કેટલા છે અહીંયા 102 જે આપણો શું બની જશે 1 તો અહીંયા લખી દઈએ છે 102 બરાબર જે શેષ છે શું આવશે b તરીકે આવે એટલે લખી દઈએ છે 51 ગુણ્યા ખાલી જગ્યા એટલે આપણે ભાગફળ શોધવાનું છે વત્તા શું આવશે એમ કે શેષ તો વિદ્યાર્થી મિત્રો જુઓ 51 અને 102 તો 51 2 કેટલા થશે 190 તો અહીંયા લખી દઉં છું કે 51 2 એટલે કે 51 નો 2 સાથે ગુણાકાર કરી ત્યારે આપણને કેટલા મળે છે 190 તો શેષ શું થઈ જશે એમ કે આપણને શેષ 0 જોવા મળે જરૂરી નથી કે શેષ શું છે એમ કે 0 થાય 1 પણ આવી શકે છે તો અહીં આપણને ભૂસા કેટલો મળી ગયો 51 કે બંદેમાં શું કહે છે એમ કે જે છેલ્લું છે કે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ભૂસા કોની કહેવાય કે જે છેલ્લી સંખ્યા આપણને અહીં આપણે દીધી છે b એટલે કે શું હોય છે b અને અહીંયા આપણી પાસે r છે કે જે હવે આગળ ભાગ ચાલી શકે છે એવો છે અહીંયા શેષ શું છે આપણી પાસે 0 છે
क्या तो जीरो पण आवी शके क्या तो शुं छे के 1 2 3 एवी पण आवी शके छे के जो आगळ भाग चाले नहीं के जे छेल्लू आपणे बी आपेलो छे ए आपणो शुं बने छे के भूसा बनी शके छे तो अहीं के आपणे कही शकीए के 867 ने 255 नो भूसा शुं होय केटली काम तो आपणे लखी दईए के 867 અને 255 નો ભૂસા તો શું જોવા મળે છે આપણને 51 કે જે શું છે એમ કે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં સુધી 1.1 પૂર્ણ થાય છે હવે આવા બાકીના દાખલાની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે કે જેથી કરીને દાખલામાં વધારે સમજ પડે થેન્ક્સ ફોર વોચિંગ